જામનગર શહેરમાં 2 મેના રોજ એટલે કે ગુરુવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ રહી છે, ત્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ લોખંડી સુરક્ષા પૂરી પાડવા માટે સખત મહેનત કરી રહી છે. આ દરમિયાન ગુજરાત રાજ્યના ADGP રાજકુમાર પાંડ્યાન પણ આજે સવારે જામનગરના મહેમાન બન્યા હતા અને સવારે 10:30 વાગે પ્રદર્શન મેદાનની મુલાકાત લીધી હતી અને વ્યક્તિગત નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે રાજકોટ રેન્જના IGP અશોક કુમાર યાદવ, જામનગરના SP પ્રેમ સુખડેલુ અને અન્ય પોલીસ અધિકારીઓની મોટી ટુકડી પ્રદર્શન મેદાનમાં હાજર રહી હતી અને સમગ્ર જાહેર સભાની સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આપણા માનનીય વડાપ્રધાનશ્રીની 2 તારીખની જે જામનગરમાં સભા છે, આ સભામાં આપણે અભૂતપૂર્વ રૂપથી આપણે જે સિક્યોરિટીની જે વ્યવસ્થા કરી છે ને આપણે જે સ્ટેટ CID જે વડા આપણા ADG રાજકુમાર પાંડ્યાન સાહેબ એમના માર્ગદર્શન હેઠળ આખો જે બંદોબસ્ત છે એ તૈયાર થઈ રહ્યો છે અને આપણે રાજકોટ રેન્જના જે IG સાહેબ પણ અહીંયા હાજર છે અને આ વખતે આપણે જે 5 સ્તરીય જે આપણે બધી જે સુરક્ષા વ્યવસ્થા છે અને ઘણી જગ્યા આપણે આખા શહેરમાં અને બીજી જગ્યા આપણે સાદી ડ્રેસમાં પણ પોલીસ અને અભૂતપૂર્વ તરીકે આપણે એકદમ કડકાઈથી અને ચેકિંગ ફ્રિસ્કિંગ અને બધી વ્યવસ્થા આપણે કરી છે અને ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓથી ઘણા બધા જે સિનિયર ઓફિસર છે તે પણ અહીંયા આપણે પહોંચાડવાના છે અને હું આપને ખાતરી આપું છું કે એકદમ સુરક્ષિત રીતે અને શાંતિપૂર્ણ રીતે આપણે સારી જે PM નો બંદોબસ્ત થશે અને જામનગરની પબ્લિકને પણ હું ધન્યવાદ આપું છું કે આપણા જે છેલ્લા ઘણા વખત જે આપણે PM ના પ્રોગ્રામ થયા છે અને આપણે જે જામનગરની પબ્લિક છે આ એટલી સમજદારીથી આપણે દરેક સમયે જે આપણા દેશના જે વડાપ્રધાનશ્રી છે આનો ગૌરવ વધાર્યો છે અને અમને આખો વિશ્વાસ છે કે એવો સરસ રીતે આખો બંદોબસ્ત થશે અને પબ્લિકનો પણ અમને કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે એટલો સરસ છે. હા, બહારથી પણ આપણે ફોર્સ આવી છે, આપણી પાસે CAPF ની જે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ છે આની પણ 3 કંપની જે છે આવી છે અને આપણા જે CID ના જે વડા છે આપણા રાજકુમાર પાંડ્યાન સાહેબ પણ આવ્યા છે અને આખો જે બંદોબસ્ત છે આના સ્પેશિયલ જે સુપરવિઝનમાં થશે. અત્યાર સુધી એવું કશું નથી અને અમારી આખા જે જામનગરની અને બહારના જે પબ્લિક છે અને જે પણ એવા કોઈ લોકો હશે આ પર અમારી કડકાઈથી નજર છે અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થા બિગાડવાની અમે છોડીએ નહીં અને કડકથી કડક પગલાં અમે લેવા માટે રેડી છીએ.